आप सर्वना हृदय ने विषय विराजमान भगवान श्री हरि नी मूर्ति ने वंदन करी जय स्वामीनारायण जय सियाराम जय श्री कृष्ण श्री कृष्णाय नमस्तस्मै यो साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरत्यन्तः तमः इवांशुमा गोपीनाथ अवो ने मारे Oh.
सुव्रत मुनि कहे छे राजन, दुर्गपुर मा श्री हरि शास्त्रोनी कथाना श्रवणनो महिमा समझावी रहा छे। पुराणों एना लक्षणों सांभळ्या, भगवान वेद व्यास जीए 18 पुराण कर्या। 18 पहला तो वेद हता। भगवान वेद व्यास जीए कृपा करीने एक ज वेद चार विभाग कर्या, पण वेदों में एटली गहनता छे जल्दी समझाय एम नथी। वेदों में सर्वनो अधिकार नथी, तो सर्वने समझाय अने अधिकार वंचित लोकोनु पण कल्याण थाय माटे वेदोना गूढ़ रहस्यों ने स्पष्ट करवा माटे पुराणों की रचना थी, जेमा वैदिक कर्मकांड ने जे मने लागे छे कर्यो छे, जे वैदिक कर्मकांड ने पौराणिक व्रतों रूप मिल्यु, पौराणिक यज्ञ पूजन अर्चन रूप मिल्यु, जे वैदिक कर्मकांड करता प्रमाण में सरल हतु। आजे पण आप जुओ तो असल वैदिक यज्ञ करनारा तो बहु भाग्ये ज रह्या छे। जे यज्ञो थाय छे, मानो के आपणे विष्णु याग कहीए तो एनो आधार तो पुराण ज छे। हरि याग कहीए, अन्य याग कहीए, रुद्र याग कहीए, तो ये लोगों ने पचा, सरल थयो, आनंद आयो। अपना नित्य यज्ञ अनुष्ठान थाय छे तो करनारा ने बेसनारा ने बधाने आनंद आवे छे। मंत्रों पण प्रमाण में पौराणिक मंत्रों आया एटले सरल थयो। एटले आखो जे पूर्व मीमांसा नो भाग हतो विधि विधान नो, ये अलग अलग रजोगुणी के सकाम सत्वगुणी होवा छताय सकाम एवा अनेक जातना नाना मोटा यज्ञोना विधान थया। अने जे आचार भाग हतो जे खास करीने पूर्व मीमांसानो, एने अंगे स्मृति शास्त्रो आव्या, અને સમયે સમયે સ્મૃતિશાસ્ત્રોમાં પરિવર્તન થતું રહ્યું। ભારતીય શાસ્ત્ર પરંપરાનો જે પ્રવાહ છે એની આ જ વિશિષ્ટતા છે કે સમયે સમયે એમાં પરિવર્તન આવે। આખો એક વિભાગ છે કલિ નિષેધ પ્રકરણ, કે ભલે સતયુગમાં કીધા હોય પણ આ કર્મો કલિયુગમાં ના કરવા, આવા વિધાનો છે। દુર્ભાગ્ય આવી વહેતી પરંપરા અન્ય ધર્મોમાં નથી। બાઇબલ ઇઝ બાઇબલ, નાઉ યુ કુડ નોટ ચેન્જ ઇન ઇટ। કુરાન ઇઝ કુરાન, ધ લાસ્ટ વર્ડ, હવે એમાં ચેન્જ સંભવ નથી। તમને સારું લાગે મુસ્લિમ બિરાદરોને, પણ જ્યાં પરિવર્તનની સંભાવના ન હોય ત્યાં પાણી લીલવાળું બની જાય। સમય બદલાતો રહે છે, માણસોની વિચારધારા બદલાતી રહે છે, દેશકાળને લીધે માણસની શક્તિમાં પરિવર્તન આવતું જાય છે, તો સાથે ધર્મમાં પણ પરિવર્તન આવવું જોઈએ। હા,
क्या ने केटलू परिवर्तन करूँ ये धर्मवान पुरुषों ज करी शके, बीजा कोई नहीं। એટલે વેદમાં જે યજ્ઞો છે, વેદમાં જે આચાર સંહિતાઓ છે, એ વ્રત વિધાનો, પૂજન અર્ચન, તમે જુઓ એક એક પુરાણમાં આ વ્રત કરવું ને આ વ્રત કરવું ને આ વ્રત કરવું, એટલા રજોગુણી તમોગુણી ઓછા છે વેદમાં, એ છે એ તમોગુણી પ્રકૃતિના લોકોના હૃદયમાં શ્રદ્ધા વધારવા માટે છે, એમાં આશય પુરાણોનો નથી, એમાં અરે વેદોનો। એમાં પણ સત્વગુણી જે પૂજન અર્ચન આવ્યા એમાં બે વિભાગ થઈ ગયા, સકામ અને નિષ્કામ। ભગવાનનો ભક્ત હોય તો એને કાંઈક તો ઈચ્છા હોય ને, મારી અવિચળ ચૂકને રાખજો, મારી અવિચળ ચૂકને રાખજો, મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગો નો ભંગ થાય, માગો વરનાથજી। એવું સરસ પદ છે કે સકામ ભક્ત, સકામ હોય તો કેવો હોય, એમ આવો હોય જસુભાઈ જેવો હોય, તો સકામ ભાવ નિષ્કામ ભાવ એ પુરાણો દ્વારા સમજાયો, વેદમાં એટલો સ્પષ્ટ થતો નહોતો। ધર્મની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી વૈદિકોની માન્યતા હંમેશા એવી રહી કે વેદ વર્ણાશ્રમ પરંપરા ઉપર સ્થિર થયેલા છે, એટલે વર્ણાશ્રમના ધર્મો આવ્યા। તો પુરાણોમાં વર્ણાશ્રમના ધર્મો પણ પુષ્કળપણે લખાયા, પણ છેવટે વ્યાસજીએ લખ્યું કે આનું ફળ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, ત્રિલોકીના સુખ મળે, આનાથી મોક્ષ નહીં મળે, આ આ આ વસ્તુ સ્પષ્ટ થઈ હોય તો વ્યાસ દ્વારા, વેદમાં હતી પણ સ્પષ્ટ વ્યાસ દ્વારા થઈ। એટલે વર્ણાશ્રમ ધર્મ કરતાં પણ ભાગવત ધર્મનો મહિમા મોટો છે એ પુરાણો એ સમજાયું। તો વેદ એના ઉપબ્રંઘણ માટે શબ્દ છે, ઉપબ્રંઘણ એટલે વિસ્તાર માટે, પુરાણોનું સર્જન થયું અને મહાભારત જેવો ઇતિહાસ એનું સર્જન થયું। એટલે મૂળ વેદ છે, વેદને છોડીને કાંઈ નથી, પણ વેદમાં જે ગૂઢ પડ્યું છે એ ગૂઢતમ તત્વને ભગવાન વેદ વ્યાસજી બહાર લાવી રહ્યા છે। એમણે પ્રયાસ કર્યો અને એવા મહાન ઋષિ ભગવાનના જ્ઞાના અવતાર છે, એમનો પ્રયાસ સાધારણ ન હોય, એમણે 17 પુરાણોની રચના કરી। જીલો બ્રહ્મપુરાણ, બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, પદ્મપુરાણ, એને બ્રહ્મપુરાણ પદ્મપુરાણ પણ કહી શકો, વૈષ્ણવ પુરાણ, વૈષ્ણવ પુરાણ, શૈવ પુરાણ, શૈવ પુરાણ, શ્રીમદ ભાગવતમ, શ્રીમદ ભાગવતમ, માર્કંડેય, માર્કંડેય, નારદીય, નારદીય। અહીંયા ભાગવતજીની ગણના 5મા ક્રમે મૂકી છે, એ બહુ સમજીને મૂકી છે, એનું વિવેચન આગળ આવવાનું છે, પણ આપણે હમણાં ક્રમ પ્રમાણે જઈએ છીએ તો ભાગવતજી છેલ્લે રચાયું છે એટલી એટલી સમજ આપણી હોવી જોઈએ।
मार्कण्डेय पुराण, नारद पुराण, अग्नि पुराण, भविष्योत्तर पुराण, लिंग पुराण, ब्रह्म वैवर्त पुराण, वराह पुराण, स्कंद पुराण, वामन पुराण, कुर्म पुराण, मत्स्य पुराण, गरुड़ प्रुमा पुराण, ब्रह्मांड पुराण। तो आ 17 पुराण भागवत जी ने बात करता 17 पुराणों रचा। जे बीजा ऋषियों हता एने उप पुराणों रचा, पुराणों ऊपर पाछा बीजा पुराणों रचा, अने ए बधा लघु पुराण छे, प्रमाणमां नाना छे। तो ऋषिओए लिखा पुराणों, नाम वाँचिए। सनत कुमार, नंद, नारसिंह, कापिल, दौर्वासस, दुर्वासा नो पुराण बोलो, माहेश्वर, पराशर, सांब, सौर, नारदीय, शैवधर्म, मानव पुराण, ब्रह्मांड, औशनस, एटले शुक्राचार्य जी, वारुण, कालिक, वासिष्ठ, लिंगवासिष्ठ, आ उपपुराण, ओला पुराण, आ उपपुराण, ओला बाप, आ छोकरा। महाराज ब्राह्मणो आ रमूज करता ने, भूदेव કેટલા વેદ ભણ્યા? મહારાજ ચાર વેદ ભણ્યો, ચાર વેદ, હા આપો 4 રૂપિયા દાદાને, 4 રૂપિયા હવે રૂપિયો આવડો ગાર્ડન પૈડા જેવો બોલો। એક આડ વાત, રૂપિયાની જે વેલ્યુ હતી ને એ ઇંગ્લેન્ડના પાઉન્ડ કરતાં મોટી હતી। આજ રૂપિયો ક્યાં પહોંચ્યો બોલો, એટલો નાનો કેમ થઈ ગયો? ગુલામી, કેવડો મોટો રૂપિયો, ડોલર એ નાનો હતો। ખેર, આ બધું રચાયું ઇતિહાસ। મહાભારત બહુ અદ્ભુત ગ્રંથ રચાયો, વાલ્મીકી રામાયણ જેવા ગ્રંથો રચાયા મહારાજ કહે છે। પણ શ્રીજી મહારાજ કહે છે, હે ભક્તો, સર્વેષુ શાસ્ત્રેષુ શ્રીમદ્ભાગવતમ શ્રેષ્ઠમ મતમ। આ બધાયમાં ભાગવત પુરાણ છે એ શ્રેષ્ઠ છે, કારણ કે મહારાજ કહે છે, એતેષામ સર્વવેદાનામ સારઃ ભાગવતાભિધઃ ભાગવતાભિધમ ભાગવતાભિધમ ભાગવત। ભાગવતમાં ચારેય વેદનો સાર છે। મહારાજ કહે છે કે આ ભાગવત છે ભવરોગ રસાયણમ, જે ભયંકર રોગ લાગુ પડ્યો છે, ભવરોગ, જન્મ મરણ જન્મ મરણ સતત, એનું આ રસાયણ છે, એ ભવરોગને ટાળનારું છે। પછી મહારાજ કહે છે, નદીનાંતુ યથા ગંગા દેવાનામ અચ્યુતો યથા વૈષ્ણવાનામ યથા શંભુ પુરાણાનામ
इदं तथा नदियों बधी छे पण गंगा नदी नी तोले कोई ना आवे। गंगा ए गंगा छे, गंगा नदियों मां श्रेष्ठ छे। देवताओं मां भगवान अच्युत नारायण श्रेष्ठ छे। वैष्णवों मां भगवान शंभु शंकर श्रेष्ठ छे। एज रीते पुराणों मां श्रीमद भागवत श्रेष्ठ छे। એમાં શ્રેષ્ઠત્વ શું છે એ મહારાજ સમજાવે છે। આને ભાગવતને શ્રેષ્ઠ શા માટે કહેવાય માળું ત્યારે મહારાજ કહે છે કે જ્યારે આદિ સતયુગમાં વેદ ભગવાન પ્રગટ થયા એ સમયે પુરાણો હતા જ નહીં, વેદ જ હતા। અને મહારાજ કહે છે હે ભક્તો, તે દિવસે બધા એની બુદ્ધિ બહુ શ્રેષ્ઠ હતી, ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા હતા। શ્રવણ માત્રથી વેદને ધારી લેતા હતા, શ્રવણ માત્રથી, લખવાની જરૂર નહોતી પડતી। આજના અખતરડાએ હું કહે, ખબર, લખવાના સાધનો નહોતા બાપા, જરૂર નહોતી એમ બોલને, લખવાના સાધનોની જરૂર નહોતી, શ્રવણ માત્રથી વેદને ધારી લેતા। આજે તો આપણે રિમાઇન્ડર ન મૂક્યો ખબર ન પડે કે આજે હું ખાવાનું છે ને ક્યાં જવાનું છે, બોલો, નોંધ રાખવી જ પડે। આપણી બુદ્ધિ ક્યાં પહોંચે? બુદ્ધિ ઉત્કૃષ્ટ હતી અને ખાલી વેદ નહોતા ભણાતા, અર્થ સાથે વેદોનો અભ્યાસ થતો। આજે એક સંગીતા રહી, અર્થ ક્યાં? એવા સરસ વિદ્વાનો વેદનું ગાન કરતા હોય, મને જામનગરથી લાભુદાદાએ બે નાના ટાબરિયા છોકરા વેદ બોલે છે, યજુર્વેદ, એવા હાથની મુદ્રાઓ સાથે અને હોય છે ને પેલી, એટલે શું હોય તમારે, હે, સ્વર, એટલું સરસ, સામે સામા જામી ગયા, જુગલ જોડ્યો। અમને તપનભાઈ વૈદ્ય એક ક્લિપ મોકલી, કેટલા વૃદ્ધ ઉંમરના બાપા, 15 દિવસથી આઈસીયુમાં હતા, કોઈ રિસ્પોન્સ નહોતો, પણ એમની પાસે જ્યાં વેદના ઉચ્ચાર થયા, વેદનું ગાન થયું, સામેથી રિસ્પોન્સ આવ્યો। સી ધ પાવર ઓફ મંત્રસ, બેશુદ્ધ અવસ્થા હતી એમાં ચેતન આવી ગયું, બોલો। પણ આજે સંગીતાઓ છે, મને કહેતા આનંદ થાય છે કે આજે આપણે ત્યાં ચારે ચાર વેદનો અભ્યાસ થઈ રહ્યો છે, બોલો, ચારે ચાર વેદ, નાની વાત છે, ભારતીય સંસ્કૃતિની કેટલી મોટી સેવા થઈ રહી છે। મારી વિનંતી છે કે કેટલીક સેવાને પૈસાથી આંકતા નહીંતર તમારી બુદ્ધિ ટૂંકી પડશે। ધર્મસ્થાનો સંસ્કૃતિના રક્ષણ માટે છે, એ કાંઈ તમને ખાલી ડૉક્ટરો ને એન્જિનિયરો પેદા કરવા પૈસા નથી દેતા, ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે પૈસા આપે છે, સંસ્કારોની રક્ષા માટે પૈસા આપે છે, દાન આપે છે। કોઈ દિવસ નાના મન ના કરતા, આવો ધણી માથે બેઠો છે, આટલા વખતથી હાલે છે, કેમ હાલે છે એ તો ભગવાન જાણે છે, છતાંય હાલે છે તો ભરોસો શું કામ ખો? સાંભળો છો ને બધા, ચારે વેદ, હરિજી આજ ખુશ થઈ ગયા, ગઈકાલે સાંજે બેઠા હતા સામે, આ વિદ્યાર્થીઓની શિસ્ત જુએ, સંસ્કારો જુએ, કેવા ભક્ત પંડિત છે। તો સંગીતાઓ છે, અર્થ ક્યાં? એ વખતે અર્થ સાથે વેદ ભણાતા, અને અર્થ સાથે ભણાતા ને તોય શું હતું ખબર છે? મોહયંતિયાત સૂરયઃ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વેદરૂપ વાણીમાં મોટા મોટા ત્રિકાળદર્શી મહર્ષિઓ પણ મોહ પામી જતા હતા, સમજાતું નહોતું, એટલું ગહન રહસ્ય હતું।
કોઈ કોઈ વિદ્વાનો કહેવા હોય, રામાયણ તો એના જ ગ્રંથ છે ને, રામાયણ. રામાયણ ઉપર ઘણા પ્રકારે કથાઓ થઈ રહી છે, પણ તમે રામકિંકરજીને સાંભળો તો તમને ખ્યાલ આવે કે રામાયણ શું છે એમ. એ કેટલા ગહન ગહન અર્થ સુધી પહોંચી જાય, શું ગહન વિચાર એક ચોપાઈ ઉપર કરી રહ્યા છે રામકિંકર. એને એને કથા કરી કહેવાય ને, જે શાસ્ત્રને છોડે નહીં. તો રામાયણની આ સ્થિતિ છે, તો વેદના મંત્રોની તો વાત જ ક્યાં કરવી. સામવેદની અંદર લખ્યું કે બ્રહ્માજીએ સૃષ્ટિ કરવી હતી ત્યારે કમળના પાંદડામાં અગ્નિ પેદા કર્યો અને એ યજ્ઞ કરીને સૃષ્ટિ કરી. બોલો, સંભળાય છે? ક્યાં યજ્ઞ કર્યો? કમળના પાંદડામાં. તો કમળના પાંદડામાં અગ્નિ કરાય. બોલો, શું ગૂઢ વાત કરી રહ્યા છે. એ કમળ પત્ર બીજું કંઈ નથી, આપણું આ સહસ્રદળ કમળ છે. અહીંયા મંથન થયું, એ મંથનમાં જે ઉર્જા વપરાણી ને એ અગ્નિ હતો, એ તપ હતું એનું. હવે તમે શબ્દ સહ લેવા જાઓ તો શું થાય? તો આવા તો કેટલા કેટલા મંત્રો છે જે ગૂઢ રહસ્યથી ભરેલા છે. તો આદિ સતયુગમાં ચારે વેદ અર્થે સહિત જાણનારા હતા અને ભણતા હતા, ભણાવતા હતા ઋષિમુનિઓ. અને શ્રેય સંપાદને સમર્થા, પોતાનું કલ્યાણ સાધવામાં એ સમર્થ હતા. આદિ સતયુગના જે કોઈ હતા આપણા પૂર્વજો, એ પોતાનું આત્મકલ્યાણ સાધી લેતા હતા, સમર્થ હતા. પણ જ્યારે ત્રેતા યુગ આવ્યો ત્યારે એવું ના રહ્યું, થોડું બુદ્ધિમાં મંદતા આવી. એમાં જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે પણ એ વસ્તુ ના રહી. દ્વાપરનો અંત આવ્યો એટલે દ્વાપર જ્યારે પૂરો થવાનો છે, અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અદૃશ્ય થવા અંતર્ધ્યાન થવાના છે, ત્યારે મનુષ્યની સ્થિતિ કેવી હતી? તો શ્રીજી મહારાજ કહે છે, ઝીલો દ્વાપરાંતે અલ્પધિયઃ બભૂવુઃ કાલવેગતઃ તમ નાધ્યેતુમ નરાશેકુઃ બોદ્ધુમ અર્થંચ તસ્યતે. દ્વાપરનો અંત આવ્યો ત્યારે માણસની બુદ્ધિ અલ્પધિયઃ, ક્યાં સતયુગી બુદ્ધિ અને ક્યાં દ્વાપર યુગના અંતભાગની બુદ્ધિ. અત્યારે તો કળિયુગ છે એટલે આપણી બુદ્ધિનું કાંઈ પૂછવું જ નહીં. કાલવેગત, સમય પરિવર્તન કરાવે છે અને સમયને પ્રેરણા નારાયણ કરે છે, આટલો અર્થ આપણા હૃદયમાં પડેલો હોવો જોઈએ. ભગવાન નારાયણથી પ્રેરાયેલા કાળ દેવતા ઘસારો આપે છે. શરીરને ઘસારો આપે, બુદ્ધિને ઘસારો આપે. શરીરને ઘસારો શું આપે? લાંબી આવરદા હતી, હાવ ટૂંકું કરી નાખ્યું. બોલો, લાખ લાખ વર્ષ જીવતા એમાં એને બદલે હો વરમાં હંકેલો કરી લેવાનો. હો તો આપણે કહી છીએ, અડધે ઉકલી જાય છે, કેટલા અડધે ન ભોગતા. બોલો, કાળના પ્રભાવથી મનુષ્યના શરીરની ક્ષમતાઓ ઘટી, કાળના પ્રભાવથી મનુષ્યની બુદ્ધિને ઘસારો લાગ્યો. એટલે ચારે વેદને ભણવા માટે કોઈ સમર્થ ન રહ્યા, તો અર્થને સમજવા માટે તો ક્યાંથી સમર્થ રહે. એટલે મહારાજ કહે છે કે હે ભક્તો, હે પરમહંસો, મોટા મોટા સંતો મહારાજની સામે બેઠા છે,
के भगवान वेद व्यासे चार विभाग कर्या वेदना, એમાં ઋગ્વેદ પૈલ ઋષિને ભણાવ્યા, યજુર્વેદ વૈશંપાયનને ભણાવ્યા, સામવેદના આચાર્ય જૈમિનીને કર્યા, અથર્વવેદ સુમંતુને કર્યા. તો આ ચાર વિભાગ થયા. એમાં હજી પણ દ્વાપરના અંતે હજી કેટલાક એવા હતા, અરે હમણાં સુધી એવા હતા કે જે ચતુર્વેદી હતા, ચાર ચાર વેદ ભણી લેતા, કોઈ ત્રણ વેદમાં કુશળ બનતા એ ત્રિવેદી કહેવાયા, ચાર વેદમાં કુશળ એ ચતુર્વેદી કહેવાયા, બે વેદમાં કુશળ દ્વિવેદી કહેવાયા, એક વેદમાં કુશળ વૈદિક કહેવાયા. હું ફરીથી કહું કે ગુરુકુલ છે એ ડૉક્ટરો ને એન્જિનિયરો બનાવવા માટે જ નથી, એ આડ બાય પ્રોડક્ટ છે. આ સદવિદ્યાના પ્રવર્તન માટે છે. એ આપણા મગજમાં શંકરે જેમ ગંગાને ઝીલાતા એમ આ વાત આપણા મગજમાં ઝીલાવી જોઈએ કે આપણી એનર્જી આપણી શક્તિ સંસ્કારોના સિંચન માટે છે. સંસ્કારોના સામીનો શબ્દ શું છે કે અમે આ છોકરાઓ ભણાવવા માટે નથી કર્યું, અમારું કામ તો ભગવાન પાવાનું છે. બોલો, આ શાસ્ત્રીજી મહારાજના શબ્દો છે કે નહીં? કે અમે આ ભણવાની તો એને સામેથી ગરજ છે, એને ગરજ છે એટલે હું એને ભગવાન પાઈ દઉં છું. આ સામીની દ્રષ્ટિ હતી. અને સંપ્રદાયની પરંપરા જો ચાલુ રાખવી હોય તો આ દ્રષ્ટિને ઝીલવી પડે. ને ખરેખર અભિમાન તો આપણે ન કરાય, પણ ગૌરવ તો લેવું જ પડે કે શાસ્ત્રીજી મહારાજે જે બીજ રોપ્યા ને એ આજે સરસ આંબા થયા છે. સ્વામી બીજ રોપી ગયા હતા. આ સંસ્કૃત પાઠશાળાનું બીજ સ્વામીએ જ રોપ્યું હતું ને, આ હોલિસ્ટિક હોસ્પિટલનું બીજ સ્વામીએ જ રોપ્યું હતું ને, આ સેવાના નાના મોટા કાર્યો સ્વામીએ જ રોપ્યા છે ને, આ એસજીવીપી ઇન્ટરનેશનલ સંકુલનું બીજ તો અમેરિકામાં રોપાણું, પૈસા મળશે પણ દીકરા ખોવાઈ જશે, ડોલર મળશે પણ દીકરા ખોવાઈ જશે, બીજ એણે જ રોપ્યું છે. આ બીજ ઉગ્યું છે. આજે વડતાલના સંતોની બહુ સરસ મિટિંગ ઓનલાઈન હતી, અને સરસ મિટિંગ હતી. બહુ સંતોએ બધું સેવા કાર્ય કર્યું. આપણને ગૌરવ થાય, ગૌરવ થાય કે જે કોઈ બીજી સંસ્થાઓ યા ધર્મો નથી કરી શકતા, સંપ્રદાયો, એ સ્વામિનારાયણ સંપ્રદાય કર્યું. આ કંઈ ઓછો પ્રયાસ નથી. પણ ખરેખર કહું તો આ ગુરુકુલો થયા ને જેટલા, એનું બીજ તો સ્વામીએ વાયો એટલે થયા. આજે એ જ રીતે અત્યારે જે સેવા કાર્યો થઈ રહ્યા છે ને એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ચીંધેલા રસ્તે થઈ રહ્યા છે, એનો આપણને ગૌરવ છે. સત્યના સૂરજને તમે થોડી વાર તો વાદળાથી ઢાંકી શકો છો, પણ સત્યનો સૂરજ કાયમ માટે ક્યારેય ઢંકાઈ શકતો નથી. એમ સ્વામીના સત્કાર્યો આજે બહુ મોટા ફલકમાં વિસ્તરી રહ્યા છે. એટલે એક બહુ સારો પ્રયાસ સમાજ સેવાનો ભગવાન સ્વામિનારાયણની સર્વજીવિતા સંદેશાને અનુલક્ષીને આખો સંપ્રદાય બેગાધી, અને બધી વસ્તુ સંકલિત રીતે મૂકવી એ વિચાર પણ મૂળ સંપ્રદાયના આગેવાનોને આવ્યો એ અભિનંદનીય છે, આપણે એને વંદન કરીએ છીએ. પણ મને તો એમ થાય છે કે આ બધી સેવા પ્રવૃત્તિઓ જોઈને એક મારો સ્વામિનારાયણ રાજી થતો હશે, અને બીજા શાસ્ત્રીજી મહારાજ ધામમાં બેઠા બેઠા રાજી થતા હશે. આખરે ઉઈગું ખરું, એમ ઉઈગું ખરું. તો કહેવાનું એ છે કે કાળના પરિણામે બધું ઘટતું જાય છે, પણ એમાં અપવાદ લખ્યો છે કે મહાપુરુષો કાળના જોરને ચાલવા દેતા નથી. આ અપવાદ છે. આપણા
સંતોના વાર્તા સાહિત્યમાં પણ છે કે જ્યાં મહાન સદગુરુ બિરાજતા હોય ને ત્યાં કળિયુગ પ્રવેશી ન શકે, ત્યાં હંમેશા શુભ કાળ અને શુભ દેશ હોય જ્યાં મહાપુરુષ બિરાજે. તો એ આપણે ઇતિહાસમાં ગોતવાના નથી એ બધાને, કંઈક આપણે પણ એમાં યોગદાન આપવાનું છે કે કાળના પ્રભાવને કેમ રોકી શકાય, એનાથી કેમ મુક્ત રહી શકાય અને કેમ મૂળ સિદ્ધાંતને અનુસરીને સેવાઓ થઈ શકે. તો મહારાજ આપણા સદગુરુઓ આપણા ઉપર રાજી થાય. તો ભગવાન વેદ વ્યાસજીએ ટૂંકી બુદ્ધિ જોઈને વેદના ચાર વિભાગ કર્યા, ચાર આચાર્યોનીમાં. એ જ રીતે ઇતિહાસ અને પુરાણના આચાર્યને સુત પુરાણીનીમાં, અને એમની પરંપરામાં પછી રોમહર્ષણ ઋષિ થયા. માત્ર અમુક જ વર્ગ અધિકારી અને અમુક નહીં એ વાત જ દૂર થઈ ગઈ, બધા જ સાંભળી શકે અને બધા પૂજન અર્ચન અનુષ્ઠાન કરી શકે. તો વર્ણાશ્રમ ધર્મ કરતાંય ભાગવત ધર્મનું પ્રાધાન્ય ભગવાન વેદ વ્યાસજીએ આપ્યું એટલે ભાગવત શ્રેષ્ઠ કહેવાય. આ ભાગવતનો મર્મ છે, અન્ય પુરાણોમાં એ રહી ગયું હતું. એટલે વ્યાસજીને એનો અંતરમાં તાપ હતો, એટલે છેવટે એ તાપને એમણે આ રીતે સમાયો. ભગવાન વેદ વ્યાસજીએ આટલું બધું કર્યું પણ હજી ભાગવતની રચના નથી થઈ ને, એ પહેલાંની મહારાજ વાત કરે છે કે વ્યાસ મુનિના મનમાં એક ન સમજી શકાય એવો અસંતોષ હતો. અસંતોષ અને મહાપુરુષોનો અસંતોષ યા અકળામણ સામાન્ય સંસારીઓ જેવી નથી હોતી. સામાન્ય સંસારીઓ પોતા ઉપર ઉપાધિઓ આવે છે ત્યારે અકળાય છે, પોતે ધારેલું હોય મળે નહીં ત્યારે એને અસંતોષ રહે છે. જ્યારે મહાપુરુષોની વાત જુદી છે, મહાપુરુષોને તો જગતના કલ્યાણ માટે કંઈક કરવા ધાર્યું હોય એ પૂરું ન થાય ત્યાં સુધી એને અકળામણ રહે, ત્યાં સુધી અસંતોષ રહે. એટલે વ્યાસજીના અસંતોષનું કારણ સામાન્ય સંસારીઓ જેવું નથી. શું અસંતોષ છે એ એમને સમજાતું નથી. એટલે મહારાજ કહે છે, વ્યાસ મુનિ વિચાર કરે છે, નિશ્રેયસાય લોકાનામ तस्य जन्मास्ति भूतले. मनुष्य देहनु परम प्रयोजन शु? वेद मा प्रयोजन बे विभाग कर्या ने एना पुराणों मा चार विभाग थया. शु बे प्रयोजन? जीलो, श्रेयस प्रेयस. श्रेय ने प्रेय आ बे प्रयोजन छे मनुष्य शरीरना, એનો જ વિસ્તાર કરીને ચાર પુરુષાર્થ થયા. જીલો, ધર્મ અર્થ કામ મોક્ષ. આ ચાર પુરુષાર્થો થયા. તો પુરાણોમાં તો બધે પ્રેયની જ વાત કરી, આ કરશો તો આ મળશે, આ કરશો તો આ મળશે, આ દેવતાનું સુખ મળશે, આ દેવતા પ્રસન્ન થશે તમને આ આપશે, આ દેવતા પ્રસન્ન થશે તમને આ આપશે. જાત જાતના ફળોનું વર્ણન થયું પણ શ્રેયસની વાત બહુ ઓછી આવી, ન આવી એમ નથી પણ બહુ ઓછી આવી છે. પણ વ્યાસને સમજાતું નથી, ભગવાન છે છતાં લીલા કરી રહ્યા છે. એ લીલા એટલા માટે થઈ રહી છે કે એક સંદેશ દેવાનો છે વિશ્વને કે સદગુરુના સંગ સિવાય અકળામણ જાતી નથી, સદગુરુના માર્ગદર્શન સિવાય સાચો માર્ગ મળતો નથી, અસંતોષ દૂર થતો નથી.
એ વાત આપણે આવતીકાલે કરીશું. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.